ગુજરાત નમસ્કાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકાર અંતર્ગત નીટ પ્રશિક્ષણના તાલીમ વર્ગમાં વિદ્યાર્થી મિત્રો હું દિલીપ ધારે આપને કેમેસ્ટ્રીના વિદ્યુત રસાયણવાળા એકમની અંદર મારી સાથે જોડવા આમંત્રિત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક સમયથી આ એકમને તમારી સાથે મેં ચર્ચામાં લીધો છે એકમમાં સારા સારા જે મુદ્દાઓ છે તેની સમજ આપી છે શીખવેલા મુદ્દાના ઉપર આધારિત કેવા કેવા પ્રશ્નો બને તે પણ મેં તમને સમજાવ્યું છે તમને એ પ્રશ્નો તમારી સાથે મેં ચર્ચામાં લીધા છે ગત એપિસોડમાં આપણે કેટલાક વિદ્યુત રાસાયણિક કોષ જે બેટરી રૂપે આપણે વાપરતા હોઈએ છીએ તેના અભ્યાસમાં આપણે જોડાયા હતા તમને યાદ અપાવી દઉં કે સૂકો કોષ એ જેને લેક લાંચે કોષ કહે છે એની ચર્ચા કરી હતી એ પ્રાથમિક પ્રકારનો કોષ અને તેનું પોટેન્શિયલ વન પોઈન્ટ ફાઇવ વોલ્ડ થાય છે તે તમારે યાદ રાખવાનું છે બીજો કોષ આપણે જે ચર્ચામાં લીધો તો સંગ્રહ કોષ જેમાં લેટ સંગ્રહ કોષ આપણે સમજ્યા હતા લેટ સંગ્રહ કોષમાં આપણે કઈ બાબતો જોઈ તો કે એનોડ ઉપર અને કેથોડ પરની પ્રક્રિયાઓ કઈ થાય છે આપણો જે કોષ છે તેમાં એનોડ તો લેટ ધાતુની પ્લેટ કેથોડ તો કે લેટ ડાયોક ધરાવ લેટ ડાયોક્સાઇડ ધરાવતી પ્લેટ આ બંને પ્લેટોને બંને વિદ્યુત ધ્રુવોને સલ્ફ્યુરિક એસિડના એક પોઈન્ટ પચીસ એક પોઈન્ટ ત્રીસ જે ગ્રામ પર મિલી ઘન તેવા સાંદ્ર એચુએસ ઓપરના દ્રાણમાં ડૂબાડેલી રાખેલી હોય છે અને કોષ કાર્ય કરતો હોય ત્યારે બે વોલ્ટનો પ્રવાહ આપે છે પરંતુ જો વધારે પ્રવાહ મેળવાવાળી વધુ વોલ્ટ આપતી બેટરી જો બનાવી હોય તો આપણે લેડ અને લેડ ડાયોક્સાઇડની પ્લેટોની સંખ્યા કોષની અંદર વધારીને એકાંતરે ગોઠવીને આપણે કોષની સંરચના કરીને વધુ વિદ્યુત આપતી બેટરી બનાવી શકીએ છીએ લેડ સંગ્રહ કોષનો ઉપયોગ આપણે કાર વેહિકલમાં વપરાતી બેટરી પછી ઘણી વખતે આ જે તમને ખ્યાલ છે કે ઘરમાં ઘણી વખતે ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થઈ ગયો હોય તો ઇન્વર્ટરની અંદર પણ આપણે આ પ્રકારની બેટરીનો ઉપયોગ કરી શકીએ કે આ ઇન્વર્ટર એડવાન્સ એ ચાર્જ કરેલા જ હોય છે એટલે જે ટાઈમે ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય બંધ થાય એ જ સમયે આપણને આપણા ઘરમાં ઉપકરણોને ચલાવવા માટે આ ઇન્વર્ટર્સ વિદ્યુત આપવાનું શરૂ કરે એટલે કે આપણા કામ ત્યારે અટકતા નથી એ રીતની એક ફેસિલિટી આપણે ઊભી કરેલી છે તમને ખબર છે કે વિજ્ઞાન ખૂબ આગળ ભાગી રહ્યું છે અને આ જે લેટ સંગ્રહ કોષ જે છે તેની ક્ષમતા તેને ચાર્જ કરવાની ક્ષમતા વી કેન રિપીટેડલી અબાઉટ સેવન હંડ્રેડ ટુ એઇટ હંડ્રેડ ટાઈમ્સ વી કેન ચાર્જ એન્ડ ચાર્જ એન્ડ વી કેન રીયુઝ તો એનાથી પણ સારી બેટરીના હવે સંશોધનો થયા છે એવી જ સંગ્રહ કોષની સાથે આપણે નિકલ કેડમિયમના સંગ્રહ કોષની પણ વાત કરી લઈએ તો નિકલ સંગ્રહ કોષ નિકલ અને કેડમિયમથી બનેલા સંગ્રહ કોષમાં એનોડ એક કેડમિયમ છે અને નિકલ એ કેથોડ છે એટલે કે કેડમિયમનું ઓક્સિજેશન થશે નિકલ આયનનું રિડક્શન થશે અને નિકલ આયનનું રિડક્શન થાય તો તે સેમાં રૂપાંતરણ થશે તે આપણે આ કેડમિયમ અને નિકલથી બનેલા સંગ્રહકોષને જોઈને સમજીશું વિદ્યાર્થી મિત્રો તે વધુ સુપીરિયર છે લેટ સંગ્રહકોષ કરતાં કારણ કે તેનો ચાર્જિંગ પાવર અને ચાર્જિંગ કેપેસિટી ટાઈમિંગ ઘણી વધારે છે પણ વાત એ છે કે લેટ સંગ્રહ કોર્ષિસ આપેક્ષમાં તે વધુ ખર્ચાળ છે મોંઘી છે એટલે હજુ એનો વધારે કાંઈ ઉપયોગ માર્કેટમાં જનરલ કોમન રીતે આપણે જોતા નથી પણ આ એક સોર્સ છે બેટરી તરીકે તો લેટેસ્ટ સી ઓન ટેલિટોપ કેડમિયમ નિકલ સંગ્રહ કોષ તો આપણે અહીંયા વંચાય છે અને હું તમારી સાથે એને ક્રમશઃ જોઈશ નિકલ કેડમિયમનો કોષ આ સંગ્રહ કોષનું આયુષ લેટ સંગ્રહ કોષ કરતાં વધારે છે પરંતુ તેનો ઉત્પાદન ખર્ચ વધારે છે આ કોષ એક પોઈન્ટ ચાર વોલ્ટનો પ્રવાહ આપે છે કમ્પેર કરો તો વિદ્યાર્થી મિત્રો લેટ સંગ્રાહક કોર્ષ કેટલો પ્રવાહ આપે છે બે વોલ્ટનો નિકલ કેડમિયમ કોર્ષ વન પોઈન્ટ ફોર વોલ્ટનો પ્રવાહ આપે છે પણ આમાં પણ એ ફેસિલિટી હોય છે કે વધુ વોલ્ટેજવાળી બેટરી બનાવી હોય તો ઓલ્ટરનેટ ધ્રુવોના પ્રમાણે એકાંતરે સંખ્યા વધાર દેવામાં આવે છે તો જો આ કોઈ જ્યારે કાર્ય કરતો હોય તો એનોડ ઉપર પ્રક્રિયા કઈ થાય છે કેડમિયમ સોલિડ એ કેડમિયમ કેડમિયમ ટુ પ્લસ આયનમાં ફેરવાયો તો પ્રક્રિયા પૂર્ણ કરો તો ટોઈસ ઇલેક્ટ્રોન રિલીઝ થયા પણ સીડી સોલિડ પ્લસ ટ્વઈસ ઓએચ માઇનસ ગીવ્સ સીડી ઓએચ ટ્વાઇસ કેથોડ પર નિકલ ડાયોક્સાઇડ છે એનએચ ફોર પ્લસ આયન છે આ બે ઇલેક્ટ્રોન મેળવશે તો એનઆઈ ફોરમાંથી ટુમાં ફેરવાય છે એ પણ હાઇડ્રોક્સાઇડમાં કન્વર્ટ થાય છે પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો એનઆઈઓ ટુ પ્લસ ટ્વાઇસ એ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ગ્યુસ એનઆઈએચ ટ્વિસ પ્લસ ટુ ઓએચ માઇનસ આ થઈ કોષ પ્રક્રિયા બેનો સરવાળો વિદ્યાર્થી મિત્રો હું તમને એક વાતની અહીંયા સ્પષ્ટતા કરી લઉં કે નિકલ કેડમિયમ કોષના નિરૂપણમાં કેટલીક રેફરન્સ બુકમાં કેથો પર નિકલ ડાયોક્સાઇડને બદલે નિકલ પ્લસ થ્રી આયનનો હાઇડ્રોક્સાઇડ પણ લીધેલો હોય છે આપણે એક જ વાત સમજવાની છે કે નિકલ આયનનું અહીંયા આગળ કેથો પર રિડક્શન થવાનું છે તે જોવાનું છે જુઓ તો જો નિકલ હાઇડ્રોક્સાઇડ થ્રી પ્લસ વાળો હોત તો પ્રક્રિયા કઈ થાય તો ટોઈસ એનઆઈઓએ ટ્વાઇસ પ્લસ થ્રી ઇલેક્ટ્રોન તો આ નિકલ થ્રી પ્લસ આયનના બે મોલ ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન મેળવશે તો એનું રૂપાંતર નિકલ પ્લસ ટુમાં થશે અને આ રીતે આપણે જાણી શકીએ છીએ કે એનઆઈ ઓએચ થ્રીનું રિડક્શન થઈને એનઆઈ ઓએચ ટ્વાઇસમાં કન્વર્ઝન થયું આ કેથોની પ્રક્રિયા થઈ તો એ સાથે જે પ્રક્રિયા થશે સેલ પ્રક્રિયા તે સીડી પ્લસ ટ્વાઇસ એનઆઈ ઓએચ થ્રાઇસ ગીવ સીડી ઓએચ ટ્વાઇસ પ્લસ ટ્વાઇસ એનઆઈ ઓએચ ટ્વાઇસ આ કોર્ષ પ્રક્રિયાથી આપણને કેટલી વિદ્યુત મળશે વન પોઈન્ટ ફોર વોલ્ટ એ તમારે યાદ રાખવાની બાબત છે બીજી વાત એ છે કે આવા નિકલ કેડમી એમના સેલનો ઉપયોગ ક્યાં છે તો ફોન પેજર્સ આ શબ્દ સમજી લો કે ફોન તો ફોનમાં ક્યાં ઉપયોગ થાય છે તો હવે તો વિદ્યાર્થી મિત્રો જે લેન્ડલાઈન ફોન છે તો આપણને સરકાર તો આપણને ફોનની ફેસિલિટી આપે છે એમના ત્યાંથી ફોન રિસિવર કમ્પ્લીટ પણ મોબાઈલ ફોન પણ થયા છે એટલે આપણે આપણે મોબાઈલને જે મોબાઈલ ફોનમાં હોય ને તો જે મૂક્યું હોય રિસીવર એ ઓટોમેટિક અંદર બેટરી આ નિકલ કેડમી એમની બેટરી હોય તો ત્યાં ચાર્જર સાથે જ મૂકેલો એટલે ચાર્જ થયેલો જ હોય એટલે એ ફોન આપણે લઈને આપણા ઘરના રેન્જના અંદર જ્યાં એની ફ્રિકવન્સી પકડાતી હોય ત્યાં હરતા ફરતા કામ કરતાં કરતાં આવનારી વાતો આવનાર જે કોઈ આપણી સાથે ટોક કરતો હોય તેની સાથે આપણે સાથે વાત કરી શકતા હોઈએ છીએ એ આપણી ફેસિલિટી થઈ તો ફોનમાં આ પ્રકારના શેર હોય છે પેજર્સ એમાં પણ આ પ્રકારના કોષો છે કારણ કે એને કાર્યરત કરવા માટે પછી મોબાઈલ ફોન મોબાઈલ ફોનની બેટરી તો મોબાઈલ ફોન એટલે ખિસ્સામાં લઈને આપણે ફરીએ પણ એને તમે એની સવરતના જોઈ હશે તો તેને ખોલશો તો ત્યાં આગળ આપણને જે કંપનીઓ આપણને આ જે ફેસિલિટી કોમ્યુનિકેશનને પ્રોવાઈડ કરે એનું સિમ કાર્ડ હોય પણ ફોનને કાર્યરત કરતી બેટરી પણ ત્યાં હોય ડિસ્ચાર્જ થાય એટલે બેટરી જોડી વિદ્યુત સાથે જોડી દો ચાર્જ થઈ જાય કેટલાક કલાક સુધી એ બેટરી ફોનને કાર્યરત રાખે તો ફોન કયા ફોન હેન્ડફોન પેજર્સ મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક સેવર્સ બેટરીમાં નિકલ કેડમિયમ કોષનો ઉપયોગ થાય છે આ કોષ પણ સેકન્ડરી કોર્ષ છે દ્વિતીયક પ્રકારનો કોર્ષ છે તમારે યાદ રાખવાનો છે લેડ સંગ્રહ કોષની માફક આ કોષ પણ દ્વિતીયક પ્રકારનો કોર્ષ છે હવે આમાં કંઈ વધુ ડિટેલ હું તમને આપતો નથી પણ તમારે પરની પ્રક્રિયા તમે અત્યારે મેં શીખવી એટલે તમારા ખાતે જમા થઈ ગઈ તમારે આ બાબતો યાદ રાખવી પડશે આ કોષ પ્રક્રિયા છે આ ધ્રુવો પરની પ્રક્રિયા છે તો આ પણ કોષ પ્રક્રિયા છે જે કેથોડ પરની છે પણ અહીંયા આપણે કેથોડ પરનો પ્રક્રિયા આની સાપેક્ષમાં બદલેલો છે હવે એ પછીનો એક કોષ હું તમારી સાથે ચર્ચામાં લઉં છું તે છે મર્ક્યુરી કોષ મર્ક્યુ મેં ટાઇટલમાં જ લખ્યું છે કે આવા પ્રકારના મર્ક્યુરી કોષનો ઉપયોગ હિયરિંગ એઇડ્સ એટલે તમને ખબર છે કે મોટી અવસ્થામાં આફ્ટર ફિફ્ટી સિક્સટી આપણા શરીરના અવયવોમાં તેની કામ કરવાની ક્ષમતામાં ક્યાંક ખામી ઊભી થાય જેમ કે સાંભળવામાં ખામી આવે તો આપણા કારની સૌ ક્યાંક એની આંતરિક રચનામાં તફાવત કે તકલીફ પડી હોય કે કોઈ કારણસર આપણને નુકસાન ગયું હોય સાંભળવામાં તકલીફ હોય તો હિયરિંગ એડ માટે જેમ આપણે તમને ખબર છે મોબાઈલ એમાં પહેલું સાંભળવા માટે આપણે નાખી દઈએ પિન અને કાનમાં ભેરવીએ તો આપણો મોબાઈલ જે લાઉડલી જે આપણને ટોક સંભળાતું હોય કે ગીત સંભળાતું હોય કે કેવી તો એ બાબત આપણે બહારવાળાને ડિસ્ટર્બ ના થાય નોઈઝ પોલ્યુશન ના થાય ને એ વિગત આપણે શાંતિથી સાંભળીએ તો એ હિયરિંગ એઇડ છે એ હિયરિંગ એડ તમે જે જોયા મોબાઈલને આપણે સાંભળીએ છીએ તે પણ જેને વાસ્તવમાં ઓછું સંભળાય છે તો આવા હિયરિંગ એઇડના બટન કાનમાં રાખ્યા હોય તો આપણે જે વાત કરતા હોય નોર્મલ ટોનથી એ પહેલાં હિયરિંગ એઇડ ત્યાં લાઉડ સ્પીકરનું કામ કરે આપણા અવાજને વધારીને ત્યાં ફ્રિકવન્સી આપે એના કારણે આપણે એ સારી રીતે સાંભળી શકીએ છીએ તો હિયરિંગ એડમાં મર્ક્યુરી સેલનો ઉપયોગ થાય છે ટેલિટોપર પર ફરી જુઓ તો ઘડિયાળમાં જે સેલ વાપરીએ છીએ હેન્ડવોચમાં એ પણ મર્ક્યુરી સેલ હોય છે અને આપણે જે કેમેરામાં ક્લિક કરવા માટે એને પણ ચાર્જ કરતા હોય છે અત્યાર બધા જ ઇલેક્ટ્રોનિક્સ કેમેરા થઈ ગયા છે અને આપણા તો મોબાઈલ પણ કેમેરાનું કામ હવે તો પૂરું કરી નાખ્યું મોબાઈલ તરત ક્વિક ફોટો લઈ શકાય જ્યારથી જેટલું રેકોર્ડિંગ કરવું તે આપણે મોબાઈલથી કરી શકીએ છીએ પણ એને કાર્યરત કરતા જે સેલ છે તે આ મર્ક્યુરી સેલ પ્રકારના છે બીજો મુદ્દો જોયો વિદ્યાર્થી મિત્રો કે આપેલી જે પ્રક્રિયાઓ છે ને ધ્રુવો પરની એનોડ કેથોડ અને કોષ પ્રક્રિયા આ પ્રક્રિયાઓ દ્વારા જે કોષ કાર્ય કરે છે ત્યારે આ કોષ એક પોઈન્ટ પાંત્રીસ વોલ્ટનો પ્રવાહ આપે છે એક પોઈન્ટ પાંત્રીસ વોલ્ટનો પ્રવાહ આપે છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ છીએ તો પાછળનું ભૂલતા નહીં જવાનું ચલો યાદ કરો લેખલાનશે કોષ કેટલો વોલ્ટેજ આપે છે તે કે એક પોઈન્ટ પાંચ વોલ્ટ સંગ્રાહક કોષ તે કે બે વોલ્ટનો પ્રવાહ આપે છે નિકલ કેડમિયમ કોષ તે કે વન પોઈન્ટ ફોર વોલ્ટનો પ્રવાહ આપે છે અત્યારે તમારી સામે જેની ચર્ચા કરી રહ્યો છું હું એ કોષ તો કે વન પોઈન્ટ થર્ટી ફાઈવ વોલ્ટનો પ્રવાહ આપે છે તો આ જે કોષ છે એના પરની પ્રક્રિયા જોઈ લઈએ કારણ કે મર્ક્યુરી કોષમાં જીન્ક પોતે એનોડ છે ઓક્સિજન પામીને જીન્કનું જિંક ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે અને કેથોડ પર મર્ક્યુરિક ઓક્સાઇડ જે છે એચજીઓ એનો પ્લસ ટુ આયન રિડક્શન પામીને મર્ક્યુરીમાં ફેરવાય છે કેટલીક વખત આપણે આ ઝીંક સોલિડ જે લખ્યો છે ને એનોડ પર ત્યાં ઘણી વખત જીંક અને મર્ક્યુરીનો એમાલગમ પણ લઈ શકાય છે જેણે એચજી પણ લઈ શકાય પણ તમને એ તો ખ્યાલ હોવો જોઈએ કે જીંક એમાલગમ લીધો હોય તો પણ એનોડ પર જેનું ઓક્સિડેશન થશે તે એવા એવી ધાતુનું ઓક્સિડેશન થશે જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછું હોય અથવા બીજા શબ્દોમાં કહીએ કે તેનું ઓક્સિડેશન પોટેન્શિયલ હાયર હોય એ જ ઓક્સિડેશન પામે એટલે જિંક એમાં ગમમાં સાથે મર્ક્યુરી હોવા છતાં ઓક્સિડેશન તો જીંકનું જ થશે મર્ક્યુરી મર્ક્યુરી જ રહેશે પ્રી મર્ક્યુરી રહેશે અને કેથોડ પર જે મર્ક્યુરી કોક્સાઇડ મેં રિડક્શન સમજાવીને તો એચજી ટુ પ્લસ આને રિડક્શન પામીને એચજીમાં ફેરવાશે તો કોષ પ્રક્રિયા જુઓ જીંક સોલિડ પ્લસ એચજીઓ સોલિડ ગેવ્સ જિંક ઓક્સાઇડ પ્લસ મર્ક્યુરી લિક્વિડ તો આજે સમગ્ર કોષ પ્રક્રિયા જે જોઈ એમાં સીધા પ્રક્રિયકો અને તેમાંથી બનતી સીધી નીપજો જ બને છે કોઈ એડિશનલ બીજા આયનો બનતા નથી એડિશનલી કોઈ પ્રક્રિયક બને જેમ કે કેટલીક પ્રક્રિયામાં પાણી બનતી હતી નિપજ જેમ કે સંગ્રહ કોષમાં પાણી બનતું હતું અને કોષ કાર્ય કરતો હતો તે બનતું પાણી સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતામાં ઘટાડો કરતું હતું એટલે કે જો વિદ્યુત વિભાગજોના સાંદ્રણ કોષની પ્રક્રિયા દરમિયાન ફેરફાર પામતા હોય ને તો એ કોષનો વોલ્ટેજ જે શરૂઆતમાં હોય પછી જે ધીમે ધીમે આગળ કાર્ય કરતો હોય કોષના પ્રક્રિયામાં પ્રક્રિયા વપરાતા જાય તેમ તેમ તેના પોટેન્શિયલનું મૂલ્ય વોલ્ટેજનું મૂલ્ય ઘટતું જાય ડિસ્ચાર્જ થતું જાય અહીં આગળ ખૂબી એ છે કે આ કોષ એક પોઈન્ટ પાંત્રીસ વોલ્ટનો પ્રવાહ જે આપે છે એ ફ્રેશ સેલનો અન જે પોટેન્શિયલ આપણને વીજ પ્રવાહનો મળશે એટલો જ પ્રવાહ એ જ્યારે કમ્પ્લીટલી ડિસ્ચાર્જ થઈ છે એની આગલી મોમેન્ટ સુધી આપણને એટલો જ પ્રવાહ આપે છે વન પોઈન્ટ થર્ટી ફાઇવ એટલે કે સમગ્ર એની ક્રિયાવિધિ દરમિયાન એના કાર્યકાળ દરમિયાન આ કોષનો વીજ પ્રવાહનો પોટેન્શિયલ ક્યારેય બદલાતો નથી કારણ એ જ છે કે કોષ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના વધારાના આયનો ઉત્પન્ન થતા નથી તેના પરિણામે આ કોષના જે વિદ્યુત વિભાજનના જે સાંધ્રણ છે તે અકમન જળવાય છે ફેરફાર પામતા નથી પરિણામે કોષ સતત એક ધારો વિદ્યુત પ્રવાહ એક જ સરખા વોલ્ટેજનો આપે છે તો અહીંયા આગળ રચના વિશે મેં થોડીક વિગતો તમારી સામે આપી છે જુઓ તો જિંકનું પાત્ર એનોડ અને કાર્બન સળિયો કેથોડ છે તેમાં અર્ધપ્રવાહી તરીકે વિદ્યુત વિભાજ્યના ઘટક તરીકે આ બંને વિદ્યુત ધ્રુવો પર એચજીઓ અને કેઓએચનું મિશ્રણ ભરેલું હોય છે આ બંને ધ્રુવોને અલગ કરવા માટે છિદ્રાળું કાગળ મૂકેલો હોય છે કોષની સમગ્ર પ્રક્રિયા દરમિયાન એનો ઉદભવતા નથી જેના કારણે વિદ્યુત વિભાજ્યો જે લીધા છે તેઓની સાંદ્રતા બદલાતી નથી પરિણામે સમગ્ર કાર્યકાળ દરમિયાન આ કોષ એક ધારો એક સરખો વોલ્ટેજ વન પોઈન્ટ થર્ટી ફાઈવનો પ્રવાહ આપે છે જે અચળ છે ડિસ્ચાર્જ હવે વાત એમ થાય છે કે કોષ તમને ખબર છે કે આપણે ઘડિયાળ જે વોલ ક્લોક હોય વિદ્યાર્થી મિત્રો એ નવો સેલ નાખ્યો કોષ કાર્ય કરે છે તો કેટલાક નાના સેલ પર ચાલતા મર્ક્યુરી સેલ પર ચાલતા પણ ઘડિયાળો હશે ઘડિયાળ ચાલતી ચાલતી બંધ થાય ત્યારે ખબર પડે કે અંદરનો સેલ હવે ડિસ્ચાર્જ થઈ ગયો છે વી નીડ ટુ ચેન્જ ઇટ પણ એ ઘડિયાળ ક્યારેક સમય બતાવવામાં પાછળ પડે એટલે કે સેલ દ્વારા મળતું જે વિદ્યુત છે એના પ્રવાહની પોટેન્શિયાલિટી ઘટી જાય તો આ કાર્ય થાય તો આપણે બદલીએ છીએ પણ એની સામે આપણા વોચ જે છે એ તો કામ કરતા જ બંધ થઈ જાય ઘડિયાળ પાછી પડે એની વાત ના આવે પણ વર્કિંગ બંધ થઈ જાય તો જ્યારે સેલ નાખ્યો તો ત્યારથી વર્કિંગ બંધ થઈ ગયું ત્યાં સુધી આપણી ઘડિયાળે આપણને રાઈટ ટાઈમ દર્શાવે છે તો તેનું કારણ શું છે કે તેને જે એનર્જી મળી રહી હતી કામ કરવામાં સેલ દ્વારા તે થ્રુઆઉટ સેમ વોલ્ટેજ મળ્યા તો એ કામ આ મર્ક્યુરી સેલનું છે કેમ થ્રુઆઉટ લાઈફ ટાઈમ દરમિયાન એક પોઈન્ટ પાંત્રીસ વર્ડનો પ્રભાવ આપે છે કારણ કે સમગ્ર કોષ પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારના આ એનો ઉત્પન્ન થતા નથી કોષમાં જે આપણે વિદ્યુત વિભાજનો લીધા હતા તેનું સાંધણ સમગ્ર કાળ દરમિયાન બદલાતું નથી પરિણામે આ કોષ સારી રીતે આપણને સમગ્ર કાળ દરમિયાન એક ધારો પ્રવાહ આપે છે પણ ડિસ્ચાર્જ થઈ ગયા પછી આપણે કાળજી લેવી પડશે કઈ કાળજી તો આપણા આ કોષમાં નિપજમાં મર્ક્યુરીક ઓક્સાઇડના રિડક્શન બાદ જે મર્ક્યુરી બને છે તો ડિસ્ચાર્જ થયેલા કોષમાં જિન્ક ઓક્સાઇડની સાથે મર્ક્યુરી હશે લિક્વિડ માં હશે આવા કોષને આપણે ગમે ત્યાં ડિસ્કાર્ડ કરી દઈએ તમે જાણો છો કે મર્ક્યુરી ઇઝ ધ હાઈએસ્ટ એન્ડ હાઈ હાઈલી પોઈઝનસ સબસ્ટન્સ છે ખૂબ જ વિશાળું છે મર્ક્યુરી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ પોઈઝનિંગ મટીરીયલ છે તો ફક્ત આપણા સ્વાસ્થની આપણે ચિંતા કરવાની હોતી નથી આપણે જે એન્વાયરમેન્ટ પર આપણે આપણને છોડી દો અનેક જીવો છે વનસ્પતિ પણ છે એમાં પણ જીવ છે તો પર્યાવરણની કાળજી લેવાનું પણ એક આપણો ધર્મ છે ત્યારે આવા મર્ક્યુરી રિલેટેડ જે કોઈ જે કોઈ કોષ હોય એ ડિસ્ચાર્જ થઈ જાય જ્યારે એને વાળી આવે તો તેનું યોગ્ય રીતે નિકાલ થવું બહુ જ જરૂરી બાબત છે વી મસ્ટ કેર અબાઉટ અવર એન્વાયરમેન્ટ તો બસ એ આપણે અહીંયા કાળજી લઈશું મેં તમારું ધ્યાન દોર્યું કે તમને વિવિધ કોષ આપ્યા હોય તો ડિસ્ચાર્જ થયેલા કોષનું નિકાલ કરવા માટે નીચેના પૈકીના કયા કોષ માટે સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર પડે મર્ક્યુરી જે હાઈલી પોઈઝનસ છે તો બાકીના કોષ જેનું ડિસ્કાર્ડ કરવાનું થાય તો તે પોઈઝનસ નથી પણ કોઈ ઘટક સંયોજિત થઈને અન્યમાં રૂપાંતરિત થઈ જતો હોય ત્યારે એ એની સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરી લેતું હોવાથી પછી તેની કોઈ આગળ પ્રક્રિયા અટકી જતી હોવાથી હાર્મફુલ હોતા નથી પણ ફ્રી મર્ક્યુરી વેરી વેરી હાર્મફુલ ફોર ધ ડિસ્કાર્ડિંગ ઓફ સચ મર્ક્યુરી સેલ નીડ્સ સમ કેર એનો વ્યવસ્થિત રીતે એનો નિકાલ કરવામાં આવે છે તો મર્ક્યુરી કોષ સાથે વિદ્યાર્થી મિત્રો કોઈ બીજી એક બે બાબત જો છે એને મેં શોર્ટઆઉટ કરી છે સિમ્પલ જુઓ તો એનોડ સાનો બનેલો તો ઘણી વખત મેં કહ્યું કે ખાલી જીંકની પ્લેટ હોય કે જીંક મર્ક્યુરીનું આવરણ હોય એ આપણો એનોડ છે કેથોડ તો કે લુગદી છે જીઓની અને એમાં થોડું કાર્બન મૂકી ભરેલું હોય છે ઉદ્દીપકનું કાર્ય કરશે એમાં બે વર્ધકોષો વચ્ચે જે કાગળના પાર પાર તો આંશિક છિદ્રાળું જે કાગળની કાગળનું લેયર છે એના ઉપયોગથી આપણે આ વિદ્યુત વિભાજનને બંને ધ્રુવોથી અલગ રાખવા માટે વચ્ચે સંપર્કમાં રાખવા માટે કઈ લીશું કેવો અને ઝિંક ઓક્સાઇડની ફરીથી આ ધ્રુવો પરની મેં પ્રક્રિયા દર્શાવી આગળના પેજ ઉપર મેં માત્ર જીંકની પ્રક્રિયા બતાવી હતી અહીંયા મેં ઝિંક એમાં ગમ લીધો પ્રક્રિયા એની એ જ થાય કોષ આપણને વન પોઈન્ટ થર્ટી ફાઇવનો જ વીજ પ્રવાહ સમગ્ર કોષ દરમિયાન આપશે આ રીતે આપણે આ બધા કોષની માહિતી મેળવી હજુ પણ આપણા અભ્યાસક્રમમાં એક બળતણ કોષ તરીકે એક કોષ આપણા અભ્યાસમાં આવે છે વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે બળતણ કોષની સમજ આપું છું તો જરાક આપણે સમજી લઈએ મારી સાથે ચર્ચામાં જુઓ તમે શબ્દ શું છે કોષનું નામ બળતણ કોષ એટલે કે જે કોષમાં પ્રક્રિયક જે લીધા છે તેનું દહન થાય અને દહન થાય તો તેની દહનની પ્રક્રિયાથી જે દહન ઉષ્મા ઉત્પન્ન થાય એ દહન ઉષ્મા જે ઉષ્મા ઉર્જા છે તે ઉર્જાનું જે કોષ સીધું જ વિદ્યુતમાં રૂપાંતરણ કરે તેવા કોષનું નામ આપ્યું આપણે ફ્યુઅલ સેલ બળતણ કોષ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન સાદામાં સાદો અણુ હાઇડ્રોજન વાયુ તેના દહનની પ્રક્રિયા આપણે અહીંયા આપેલી છે હવે દહન પામતા આપણે પદાર્થોને યાદ કરો તો કયા કયા પદાર્થોનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ અહીંયા મેં હાઇડ્રોજનનો બળતણ કોષ લીધો છે પણ કેટલાક હાઇડ્રોકાર્બન મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન આલ્કોહોલ આ બધા જે ફ્યુઅલ છે ને તેઓ પણ દહન પામે ત્યારે દહન ઉષ્મા ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થતી દહન ઉષ્મા આ પ્રકારના કોષ દહન ઉષ્માનું સીધું જ વિદ્યુતમાં રૂપાંતરણ કરે છે તો બળતણ કોષ જે અહીંયા મેં દર્શાવ્યો છે તે એનોડ ઉપર હાઈડ્રોજનનું દહન કેથોડ ઉપર ઓક્સિજનનું રિડક્શન છે ઓક્સિડેશન જેને કહીએ છીએ ને એ વાસ્તવમાં દહન જ છે દહનની પ્રક્રિયા જ્યાં થાય ત્યાં ઓક્સિડેશન જ થાય જ્યાં ઓક્સિજન ઉમેરાય અને ઓક્સાઇડ બનાવે પ્રક્રિયકમાંથી એ પ્રક્રિયાને આપણે દહન જ કહીએ છીએ તો દહન કોષ જોઈએ તો હું તમારી સામે દહન કોષની એક આકૃતિ બતાવું છું ખૂબ જ મજબૂત સ્ટીલનું પાત્ર આવી રીતે હોય છે વચ્ચેના ભાગની અંદર છિદ્રાળુ ગ્રેફાઇટના આવરણ છે વચ્ચેનો જે ભાગ છે ને એમાં હું વિદ્યુત વિભાજ્ય તરીકે સાંદ્ર એને પણ લઈ શકાય આલ્કલીમય દ્રાવણ જોઈએ કે જ પણ લઈ શકાય આ છિદ્રાળુ પડદા છે અને છિદ્રાળુ પડદાની અંદર આપણે ઉદ્દીપક તરીકે પદાર્થ મૂકી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ મારે તમને બતાવવાની છે તેમાં વાત એમ છે કે કોઈ એક ધ્રુવને હું એનોડ કહીશ અને બીજા ધ્રુવને હું કેથોડ કહીશ પ્રશ્ન એ છે કે મારે એનોડ કેવું છે તો હું કોને કહું અને કેથોડ કેવું છે તો હું કોને કહું બોલો એનોડ કેવું હોય તો આપણે વિચારવાનું કે આપણા પ્રક્રિયકો તો બે છે એક પ્રક્રિયક હાઇડ્રોજન વાયુ બીજો પ્રક્રિયક ઓક્સિજન વાયુ આ બે માંથી બંનેની પ્રકૃતિ તમે જાણો છો કે ઓક્સિડેશન થાય એટલે કે ઇલેક્ટ્રોન આપવાની વાત આવે તો આ બેમાંથી કયો પ્રક્રિયા બે એકબીજાની સાથે હોય તો કયો પ્રક્રિયક ઇલેક્ટ્રોન આપી શકે એટલે કે કોનું ઓક્સિડેશન થઈ શકે હાઇડ્રોજન આપી શકે તો કે હાઇડ્રોજન આપી શકે કારણ કે વન એસ વન ઇલેક્ટ્રોનનું એનું બંધારણ છે અણુમાં બે પરમાણુ જે છે બે ઇલેક્ટ્રોન સહેલાઈથી આપી શકશે અને ધનયન એચમાં ફેરવા છે આવું કંઈક થાય આવું કંઈક થઈ શકે અહીંયા આગળ અમે ઇલેક્ટ્રોન રચના લખીએ વન એસ વન હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના અહીંયા બીજો પ્રક્રિયા ઓક્સિજન છે એ પણ ઇલેક્ટ્રોન આપી શકે દરેક પરમાણુ ઇલેક્ટ્રોન આપી શકે પણ પ્રશ્ન એ છે કે તે આપી શકે ખરો એને કયું પરિબળ ઇલેક્ટ્રોન આપતા રોકે છે એની જગ્યાએ ઇલેક્ટ્રોન આપવાને બદલે એનું ગુણ ઇલેક્ટ્રોન સ્વીકારવાનો થાય છે રિડક્શન પામવાનું થાય છે એટલે કે ઓક્સિજન કરતાનો થાય સાથી તો તમે જાણ છો કે આવર્ત કોષ્ટકમાં એની બીજા આવર્તમાં આ ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા થ્રી પોઈન્ટ ફાઈવ છે એના અષ્ટકને પૂર્ણ થવા માટે જે કોષમાં બે ઇલેક્ટ્રોન ઓછા છે તો આ અણુની હંમેશા વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવીને ઓક્સાઇડ આયનમાં ફેરવાનું થાય કે ઓક્સિજન કરતા હશે એટલે બળતણ કોષમાં એક વિદ્યુત ધ્રુવ પરથી આપણે હાઇડ્રોજન વાયુને પસાર કરવાના છે કારણ કે એનું આપણે ઓક્સિજન કરાવવું છે અને બીજા વિદ્યુત ધ્રુવ પરથી ઓક્સિજન વાયુ પસાર કરવાનું છે કે જેના દ્વારા ઓક્સિડેશન કરાવવાનું છે પ્રશ્ન એ થાય છે કે જેનું ઓક્સિડેશન થાય એને આપણે કહીશું એનોડ અને એનોડ જેને કહીશું ત્યાં સંજ્ઞા આપણે મૂકીશું ઋણ અને એને લેબલ આપીશું એનોડ અને યાદ રાખવાનું છે કે જેને મેં એનોડ કહ્યો તો તે અર્ધકોષમાંથી મારે કયો વાયુ પસાર કરવાનો હાઇડ્રોજન વાયુ તો વિદ્યુત ધ્રુવ જે જે છે જેને હું કેથોડ કહીશ તો તેમાં તેના હું કયો વાયુ દાખલ કરીશ ઓક્સિજન વાયુ દાખલ કરીશ એનોડ જે છે તેમાં જે વચ્ચે મેં છિદ્રાળુ પડદો મૂક્યો ને એસબેસ્ટોસ એ બે આવરણની વચ્ચે પ્લેટિનમ ઉદ્દીપક તરીકે લઈએ છે અને આ જે કેથોડિક અર્ધકોષ છે ત્યાં આગળ પ્લેટિનમની સાથે થોડુંક સિલ્વર ઓક્સાઇડ મિશ્ર કરીને ધ મિક્સર ઓફ પ્લેટિનમ વિથ સિલ્વર ઓક્સાઇડ આર ધ કેટાલિસ્ટ આ એક ઉદ્દીપકનું કામ કરવા માટે આપણે રાખેલા છે અને વચ્ચે એને વચ્ચેનું આલ્કલીમય દ્રાવણ છે હવે આ બળતણ કોષમાં મારે તમને હાઇડ્રોજનના બળતણની એટલે કે દહનની પ્રક્રિયા સમજાવી છે તો એ પ્રક્રિયા સમજવા માટે આપણે શું કરી શકીશું કેવી રીતે સમજીશું તો જુઓ એનોર પરથી જેવો હાઇડ્રોજન વાયુ દાખલ થશે તમને ખબર છે કે દરેક એક પરમાણુ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન રિલીઝ કરી શકે અણુ જે છે એમાં બે પરમાણુ હાઇડ્રોજન છે એટલે કુલ બે ઇલેક્ટ્રોનને તે રિલીઝ કરશે પણ બીજી તરફ કેથોડ પર જે આપણી પ્રક્રિયા છે ને એક મોલ ઓક્સિજન લઈશું એ મોલ ઓક્સિજન રિડક્શન પામશે ત્યારે દરેક એક પરમાણુ બે ઇલેક્ટ્રોન મેળવશે અણુના બે પરમાણુને ચાર ઇલેક્ટ્રોનની જરૂર પડશે અને ઇલેક્ટ્રોનની આપણે બેલેન્સ કરવું હોય તો આપણને આ બાજુ જ્યારે ચાર ઇલેક્ટ્રોનની જરૂર પડશે તો આપણે હાઇડ્રોજનના કેટલા મોલ લઈશું મોલ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનનું ઓક્સિજેશન થશે ધનાયન એચમાં ફેરવાશે બરાબર ને ચાર પરમાણુ જે છે હાઇડ્રોજનના એ ચારે એક એક પરમાણુ એક એક ઇલેક્ટ્રોન ચારે ચાર પરમાણુ જ્યારે કુલ ચાર ઇલેક્ટ્રોન ગુમાવશે અને જ્યારે તે ચાર ધનાયન એચમાં ફેરવાશે તે જ વખતે એ ચાર ધનાયન એચ આપણું જે આલ્કલીમય કેવો એનું દ્રાવણ હતું ને તેના હાઇડ્રોક્સાઇડ સાથે જોડાઈને ચાર મોલ એચ ટુમાં રૂપાંતરિત થશે એટલે પ્રક્રિયા આવી થશે મારે તમને ખાલી એનોની પ્રક્રિયા મેં લખી લાઈન બતાવી ને તો મારે વાંચવાની જ રહેત કે ટોઈસ એચ ટુ પ્લસ ફોર ઓ એચ માઇનસ ફોર એચ ટુ પ્લસ ફોર ઇલેક્ટ્રોન આટલું જ વાંચવાનું રહેત પણ ના મારે તમને પદ્ધતિસર સમજાવવું છે કારણ કે આપેલી રાસાયણિક પ્રક્રિયા સાથે તમને તત્વયોગ તરીકે તમારે આ પ્રક્રિયાના અનુસંધાન માટે તમને કેવું હોય તો તમને બે મોલ હાઇડ્રોજનની પ્રક્રિયા થઈ તો હાઇડ્રોજનનો અણુભાર બે છે પણ બે મોલ હાઇડ્રોજનનો અણુભાર ચાર છે તો ચાર ગ્રામ પ્રક્રિયક વપરાયો પણ તુલ્યભાર કેટલો તુલ્યભાર કેટલો તો કે વપરાયેલા જે દળ છે ભાગ્યા ઓક્સિજન આંખમાં થતો ફેરફાર ચાર ભાગ્યા ચાર કરો એટલે કે હાઇડ્રોજનનો તુલ્યભાર એક મળે એ તો ઓક્સિજનના તુલ્યભારની વાત કરીશું અણુમાંથી બે ઓક્સાઇડ આયન બનશે આ અણુ છેનો અણુભાર બત્રીસ થશે પણ આ બત્રીસ ગ્રામ જે ઓક્સિજનનો અણુભાર છે તો ઓક્સિજનનો તુલ્યભાર કેટલો શું કરીશું બત્રીસને કેટલાય ભાગીશું ચાર વડે તો ઓક્સિજનનો તુલ્યભાર કેટલો હું ઓક્સિજન અણુ કહું કે પરમાણુ કહું પણ ઓક્સિજનનો તુલ્યભાર આપણને આઠ મળે છે બત્રીસ ભાગ્યા ચાર બરાબર આઠ ચોક બત્રીસ ઓકે ઓ ટુ ચાર ઇલેક્ટ્રોન મેળવીને બે ઓક્સાઇડ આયનમાં ફેરવાશે ભાઈ બે ઓક્સાઇડ આયન તો ક્યારે બે ઓક્સાઇડ આયન ઉપલબ્ધ છે તો બે ઓક્સાઇડ આયન આપણને હાઈડ્રોક્સાઇડ આયનમાં રૂપાંતરિત થશે તો બે ઓક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયનમાં રૂપાંતરિત થશે તો અહીં આગળ આપણે પ્રક્રિયાને બેલેન્સ કરવું હશે તો તો તમને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા બેલેન્સ કરતા આવડે છે જેટલો વીજભાર ડાબી બાજુ છે એટલો જ વીજભાર આપણે જમણી બાજુ ઓએચ આયનને મૂકીને મેળવીએ છીએ અને ઓએચ આયનને મૂક્યાથી હવે ઓને સરખા કરવા ચાર ઓ થયા બાજુ બે ઓ છે તો આપણે એટલા એચ ઉમેરીશું તો આ રીતે આપણને આ પ્રક્રિયા અર્ધ પ્રક્રિયા ઓક્સિજનના રિડક્શનની મળી અને સમગ્ર કોષ પ્રક્રિયા આપણી ટોઈસ એચ ટુ પ્લસ ઓ ટુ ગીવ ટોઈસ મળશે નીપજ્યો પાણી મળે છે નીપજ પાણી મળે છે અને નિપજ જ્યારે પાણી મળતું હોય અને એ પાણી આપણા આ જે વિદ્યુત વિભાજ્યની સાથે ભળતું હોય તો નેચરલી આપણે ત્રીસ ટકા સાંદ્ર ત્રીસથી ચાલીસ ટકા સાંદ્ર સોડિયમ ક્લોર સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોઇડ્રોક્સાઇડનું જે દ્રાવણ લીધું હોય એની સાંદ્રતા ઘટવાનું છે એટલે કે કોષ જે વિદ્યુત આપતો હોય તેનો પોટેન્શિયલ ઘટવાનું છે પણ આ ખામી ના સર્જાય તે માટે પ્રક્રિયામાં બનતા પાણીનું ઉત્સર્જન બાષ્પોત્સર્જન થવું જરૂરી છે પરિણામે આ કોષ એકસો ત્રીસ સેલ્સિયસ તાપમાને વાપરવામાં આવે છે એકસો ત્રીસથી એકસો ચાલીસ સેલ્સિયસ તમને ખબર છે પાણીનું ઉત્કલન બિંદુ સો સેલ્સિયસ છે આટલા ઊંચા તાપમાને આપણે જે વાપરીશું તો બનતું જે પાણી આપણને નીપજમાં બનશે તે આ કોષમાંથી ઉત્સર્જિત પણ થતું રહેશે અને એને વચ્ચે કહેવતની જે આલ્કલીમે જે સાંદ્રતા જળવાવી જોઈએ તે જળવાયું રહેશે આ કોષ બળતણ કોષ એમાં બળતણ શક્તિ જે છે તેનું રૂપાંતરણ ઉર્જામાં થાય છે આ જે કોષ પ્રક્રિયા છે આપણી સામે એની સાથે સંકળાયેલા ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ બસો સાડત્રીસ પોઈન્ટ ચાર કિલો જૂલ પ્રતિમોલ છે અહીંયા પ્રતિ મોલ છે ભાઈ પ્રક્રિયા બે મોલની આપેલી છે એટલે કે પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા જો કેવી હોય તો મારે શું કરવું પડે આ મૂલ્ય જે છે ને એને આપણે બે વખતે ગુણીએ તો આપણને મૂલ્ય મળે તો આ તમે સમજી શકો છો કે ધીસ ઇઝ નોટ ધ હીટ ફ્રી એનર્જી ઓફ ધ રિએક્શન ફ્રી એનર્જી ચેન્જ ઓફ ધ રિએક્શન પણ એક મોલ એચ ટુની પ્રક્રિયા માટે સંકળાયેલી આ ફ્રી એનર્જી ચેન્જની ઉર્જા છે અને એની એન્થાલ્પી ફેરફાર એની કિંમત કેટલી માઇનસ બસો પંચ્યાસી પોઈન્ટ આઠ કિલો જૂલ પ્રતિ મોલ છે અને આ કોષ વિદ્યુત ધ્રુવો પરની આ પ્રક્રિયા દ્વારા વન પોઈન્ટ ટ્વેન્ટી થ્રી વોલ્ટનો વીજ પ્રવાહ આપે છે આટલો વીજ પ્રવાહ મળે છે આપણને વાસ્તવમાં કોષની સો ટકાની ક્ષમતાએ જે વીજ પ્રવાહ મળવો જોઈએ તેટલો મળતો નથી ઓછો મળે છે વન થ્રી મળે છે એટલે કે પ્રમાણિત મૂલ્ય કરતાં પ્રાયોગિક મૂલ્ય ઓછું મળે છે તો કોષની વિદ્યુત આપવાની ક્ષમતા આપણે જો ગણવી હોય તો કોષની ક્ષમતા એન બરાબર ડેલ્ટા જી ડિવાઈડેડ બાય ડેલ્ટા એચ મલ્ટિપ્લાય બાય હંડ્રેડ આપણે આ મૂલ્યો એટલે જ મૂક્યા છે કે ડેલ્ટા જી માઇનસ ટુ થર્ટી સેવન પોઈન્ટ ફોર કિલો જૂલ ડેલ્ટા એચ એટલે પ્રતિમોલની વેલ્યુ છે માઇનસ ટુ એટી ફાઈવ તો ટુ એટી પોઇન્ટ એઈટ બાય સોરી ટુ થર્ટી સેવન પોઈન્ટ ફોર ટુ એટી એટ કરીએ ગુણ્યા સો કરીએ તો લગભગ આપણને એંશી ટકા આ કોષની ક્ષમતા મળે છે હકીકતમાં વાસ્તવમાં આ કોષ એંશીથી ત્યાંસી ટકા એક્ઝેક્ટ આટલા જ હાઈ વોલ્ટેજની કેપેસિટી આપતું નથી પણ એ જ્યારે કાર્ય કરતો હોય તો આપણને સાહીઠથી સિત્તેર ટકાની ક્ષમતા આપે છે એ પણ ઘણું બધું ઊંચું મૂલ્ય કહેવાય દહન ઉષ્મા જે ઉત્પન્ન થઈ એની સિત્તેર ટકાનું એનું પ્રમાણ વિદ્યુતમાં ફેરવાય એ પણ એક ખૂબ અચિવમેન્ટ છે આપણે થર્મલ પાવર સ્ટેશનમાં પણ શું કરીએ છીએ કેટલાક દહનશીલ પદાર્થોનું પછી એ ઓઇલ હોય કોલ હોય તો થર્મલ પાવર સ્ટેશનમાં ત્યાં તેનું દહન કરાવીને તેના દહન દ્વારા ઉદ્ભવતી ઉષ્માને પાણીને આપીને પાણીને સુપર હિટેડ હીટમાં ફેરવીને એ હીટને નોઝલ દ્વારા પાસ કરીને ટર્બાઇન ફેરીને વિદ્યુત મેળવીએ છીએ ત્યારે ઉદ્ભવતી ખરેખર જે દહન ઉષ્મા છે એમાંથી માત્ર ચાલીસ ટકા જ આપણને થર્મલ પાવર સ્ટેશન વિદ્યુત આપે છે આપણને વિદ્યુત મોંઘી કેમ પડે છે આપણા વિદ્યુત વપરાશના બિલ એ બિલ આપણને મોંઘા કેમ પડે છે વિદ્યુત મોંઘી કેમ છે તો કે થર્મલ પાવર સ્ટેશનમાં સાહીઠ ટકા તો વેસ્ટ જાય છે ફ્યુઅલ એનર્જી ચાલીસ ટકા જ વિદ્યુત મળે છે ઓકે આ તો આપણે કમ્પેરેટિવલી વાત કરીએ કે ધ ફ્યુઅલ સેલ હાઇડ્રોજન ઓક્સિજનનો ફ્યુઅલ સેલ થર્મલ પાવર સ્ટેશન કરતાં ફાર બેટર કારણ એના નીચે બી મુદ્દાઓ આપ્યા છે એ આપણે જોઈશું પણ એ ખૂબ ઉપયોગી કેમ છે કારણ કે વધુ વિદ્યુત આપતો સેલ છે આ સેલની મર્યાદા જોઈ લઈએ તો આપણે અહીંયા આગળ એનોડ અને કેથોડ પર જે ઉદ્દીપકો આપણે પ્લેટિનમ અને સિલ્વર ઓક્સાઇડ એનોડ ઉપર માત્ર પ્લેટિનમ કેથોડ ઉપર પ્લેટિનમ લીથ વિથ સિલ્વર ઓક્સાઇડ તો આ જે ઉદ્દીપકો છે એ ખૂબ કિંમતી ધાતુઓ છે ધે આર ટુ કોસ્ટલી ગોલ્ડ કરતાં પણ મોંઘી છે અને મોંઘી વસ્તુ વાપરીએ તો ઠીક છે કોષ બનાવો હોય તો બનાવી જ શકીએ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ પણ આપણને ખર્ચાની દ્રષ્ટિએ પોષાય તેવા કોષ બનાવો તો એના માટે વિચાર કરવા પડે આ કોષમાં બીજી ક્ષમ બીજી કઈ મુશ્કેલી છે તો કે પ્રક્રિયા વાયુ પદાર્થો છે વાયુ પદાર્થોનો સંગ્રહ કરવો ખૂબ અઘરો છે કાંઈ ખૂબ કદ રોકે છે એને લિક્વિફાઈડ કરીને સિલિન્ડરમાં ભરીને આપણે પછી તેનો ઉપયોગ આવા સેલ માટે હાઇડ્રોજન વાયુને સપ્લાય માટે આપીને કરી શકીએ એમ છે તો અહીંયા જુઓ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનો સંગ્રહ મુશ્કેલ છે તેમનો સંગ્રહ કેવી રીતે કરી શકાય તો પ્રવાહીકૃત કરીને ખૂબ નીચા તાપમાને ખાસ પ્રકારના સિલિન્ડરમાં ભરીને કરી શકાય છે એટલે કે આવા સિલિન્ડરો સારી કેપેસિટીવાળા સારી ક્ષમતાવાળા રેઝિસ્ટન્સવાળા બનાવવા પડે તો આપણે એનો ઉપયોગ કોષમાં હાઇડ્રોજનનો અને એના ઓક્સિજન માટે પ્રક્રિયા ઓક્સિજનનો કરી શકીએ ત્રીજી વાત કે આપણે જે વિદ્યુત વિભાજ્ય તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ લીધા છે ઓકે એ માડિયમ એ મીડિયમ બીઝી બેઝિક પૂરું પાડવા માટેના દ્રાવણો છે પણ ક્યારેક કોષનું કામ પૂરું થઈ જાય દ્રાવણો બદલવા પડે તો એ દ્રાવણો ઉપયોગી છે એટલા જ ક્ષારણ કરતા પણ છે આ કોષમાં જે આપણે પેલા ગ્રેફાઇટના ને એના જે વચ્ચે પેપ નતા લેયર બનાવ્યા અને કોષનું પાત્ર છે એનું પણ ક્ષારણ કરી શકતા હોય છે એટલે એ એની પ્રક્રિયા તરીકે એટલે વિદ્યુત વિભાજ તરીકે એની અને કે હોયની એક ડ્રોબેક છે અને ત્રીજી વાત છે કે આ કોષ ખૂબ ઊંચા તાપમાને વાપરવામાં આવે છે એટલે ખૂબ ઊંચા તાપમાને આપણે વાપરીએ તો જ પેલું બનતું જે પાણી છે એ પાણી દૂર થાય અને આપણને થ્રુઆઉટ આ કોષ વિદ્યુત આપતું રહે જ્યાં સુધી આપણા પ્રકૃતિ તરીકે ફ્યુ હાઇડ્રોજન જેવું વાયુ ज्यांधी उपलब्ध है ज्यादी उपलब्ध है त्याद दहन पड़े त्यादी ऊर्जा मुक्त हो तीन सुधी विद्युत मिले एज एज द फिनिश क्वेंटिटीज फिनीश सैलविंग नोटवर्क आ एक बाबत है अँ हजी एक बात मैं चर्चा में लेवा बर्तण कोष वर्किंग साइलेंटली जय थर्मल पावर स्टेशन में क्योंकि जजो મોટા મોટા ટર્બાઇન ચલાવવા માટે નોઝલ દ્વારા જ્યારે ફોર્સ આપવામાં આવતો હોય છે ત્યારે જે નોઇઝ ઉત્પન્ન થશે નોઈઝ ઉત્પન્ન થાય અવાજનું પ્રદૂષણ થાય થર્મલ પાવર સ્ટેશનમાં ફ્યુઅલ કાંઈ વાપરે ત્યાં હાઇડ્રોજન હજુ વાપરતા નથી ત્યાં આપણે ઓર્ગેનિક ઓઇલ કેટલાક હાઇડ્રોકાર્બન મિથેન ઇથેન જેવા આવા પદાર્થોનો ઉપયોગ કરો હાઇડ્રોજનના દહનથી ફક્ત વેપર પાણી જ બને છે વાતાવરણનું પ્રદૂષણ સૌથી ઓછું થાય પણ થર્મલ પાવર સ્ટેશનમાં જેમાં આપણે પણ ફ્યુઅલ ઓર્ગેનિક સબસ્ટન્સનો દહનમાં ઉપયોગ કરીએ પછી કોલ લો ઓઇલ લો હાઈડ્રોકાર્બન લો ફાઇનલી દે ગીવ કાર્બન ડાયોક્સાઇડ ડાયોક્સાઇડેર કમ્બેશન તેમના દહનથી આપણને સીઓ ટુ મળશે અપૂર્ણ દહન થયું તો બહુ મુશ્કેલી થાય કાર્બન મોનોક્સાઇડ વિલ સ્પ્રેડ ઇન ધ એટમોસ્ફિયર ઇટ વેરી વેરી ડેન્જરસ કાર્બન મોનોક્સાઇડ ઇઝ વેરી ડેન્જરસ તમને ખબર છે કે આપણા સ્વાસ્થ્ય માટે શા માટે ડેન્જરસ છે અહીં હું ચર્ચામાં નહીં લઉં પણ પર્યાવરણનું પ્રદૂષણ ચોક્કસ તમારું ધ્યાન દોરીશ કે થર્મલ પાવર સ્ટેશન ઇઝ હાઇલી પોલ્યુટિંગ મિકેનિઝમ વાઇલ ધ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇઝ ધ મોસ્ટ

તો આ બર્તન કોષ હાઇડ્રોજન ઓક્સિડન બળતણકોષ સૌ પ્રથમ નાસાના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાનમાં ઉપયોગ કર્યો હતો વૈજ્ઞાનિક બેકને આ કોષનો ઉપયોગ કર્યો હતો એને બેકન સેલ પણ કહે છે અને ત્યાં આગળ હાઇડ્રોજનના દહનથી જે પાણીની વેપર બની હતી દે કલેક્ટેડ ધ વેપર આપણે અહીંયા ઉપયોગ કરવો હતો ટુ મેન્ટેન ધ કોન્સન્ટ્રેશન ઓફ કેઓએચ પાણી જે નિપજ બને છે એ જો કેઓએચમાં ઉમેર્યા કેવચનું સાંદ્રણ જો ઘટાડે તો વોલ્ટેજ ઘટે વોલ્ટેજને મેન્ટેન કરવું હોય તો કેવચનું સાંદ્રણ જળવાયેલું રાખવા માટે સેલને હન્ડ્રેડ થર્ટીથી હંડ્રેડ ફોર્ટી સેલ્સિયસ ટેમ્પરેચર આપણે વાપરીએ છીએ તો આ ઊંચા તાપમાને વાપરવું પડે આ એની બીજી ડ્રોબેક છે કે વી નીડ ધ હાયર ટેમ્પરેચર પણ બેકરને જે ઉપયોગ કર્યો હતો સેલનો એમાં બનતી વેપર એણે કલેક્ટ કરી વેપર વેન કલેક્ટેડ ઓર કોમ્પ્રે ઇટ ફોર્મ્સ લિક્વિડ ફોર્મ એઝ વોટર એન્ડ ઇટ ઇઝ એ પ્યોરલી ડિજિટિલ વોટર તો ડિસ્ટિલ વોટરનો ઉપયોગ આપણે પીવામાં પણ આપણે કરી શકીએ છીએ આપણી લાઈફ ખાલી ઓક્સિજન છે એવું નહીં માનતા વી એવરી ડે નીડ ધ વોટર પ્યોર વોટર ડ્રિંકિંગ વોટર સમજી શકો એમ છો તો હવે હું તમારી સામે થોડાક પ્રશ્નો લઈશ અને પ્રશ્નોની ચર્ચા કરીશ બળતણ કોષ આપણે સારી રીતે શીખ્યા છીએ હવે એને હું સાઈડ પર મૂકીશ અને તમારી સામે હવે તમને પ્રશ્નોની ચર્ચામાં હું લઈ જઈશ વિદ્યાર્થી મિત્રો સવાલ તમારી સામે છે જવાબ શોધવાનો છે મર્ક્યુરીકોષમાં વિદ્યુત વાહકીય પદાર્થ કયો હોય છે એ ત્રીસ પર્સન્ટ વેઇટ બાય વેઇટ સલ્ફ્યુરિક એસિડ બી ધ પેસ્ટ ઓફ ઝીંક ક્લોરાઈડ એન્ડ એમોનિયમ ક્લોરાઈડ એટલે કે જિંક ક્લોરાઈ એમોનિયમ લુક લુગ્ધી સી કેચ અને જિંક ઓક્સાઇડની લુગ્ધિ અને ડી એચજીઓ અને ગ્રેફાઇટ મિશ્રણ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન હમણાં આપણે ચર્ચામાં લીધા હતા કોષ એમાં મર્કિરી કોષ સાથે સંકળાયેલો છે તો બે વિદ્યુત ધ્રુવો વચ્ચે જે આપણે છિદ્રાળુ પેપર વડે વિદ્યુત વિભાજનને અલગ રાખ્યા હતા અને બે અર્ધકોષને જોડ્યા હતા વિદ્યુત ધ્રુવોને એ પદાર્થ કયો હતો કે અને જીન્ક ઓક્સાઇડની લોગદી મેં ત્યાં આગળ અન્ડરલાઈન કરેલ છે જવાબ સામે પણ પ્રશ્ન તમને હતો તમારે જવાબ શોધવાનો હતો એ જ રીતે કોલમ એ માંના ઘટકોને કોલમ બી સાથે જોડો તમને બીજા આવા પ્રશ્નો પણ નીટની અંદર પૂછાય છે અને પૂછવામાં આવે છે આ પ્રશ્નને નોલેજ બેઝ પ્રશ્નો કહેવામાં આવે છે એટલે કે તમે જે કંઈ શીખ્યા છો અને તમને જે કંઈ બુકમાં સીધે સીધું આપ્યું છે એના જ ડેટા તમને પૂછવામાં આવે તો એવા પ્રશ્નોને નોલેજ બેઝ પ્રશ્નો કહેવાય તો તમારી સામે સૂકો કોષ સંગ્રહકોષ મર્ક્યુરી કોષ બળતણ કોષ વિવિધ કોષ અને એની સાથે સંકળાયેલા તેના પોટેન્શિયલના મૂલ્યો આપણે હમણાં ચર્ચામાં મેં તમને શીખ્યું છે સરખાઓ તમે કેન યુ સી ઓપ્શન્સ એ બી સી ડી તો સૂકો કોષ એક પોઈન્ટ પાંચ વોલ્ટનો પ્રવાહ આપે સંગ્રહકોષ તો કે બે વોલ્ટનો પ્રવાહ આપે મર્ક્યુરી કોષ બોલો કેટલો આપશે એક પોઈન્ટ પાંત્રીસ વોલ્ડનો પ્રવાહ આવશે અને બળતણ કોષ એક પોઈન્ટ ત્રેવીસ વોલ્ડનો પ્રવાહ આવશે ઉપર નીચે આડાવાળા તમને મૂલ્યો આપ્યા છે પીક્યુઆરએસમાં તમારે સાચા ને સાચા સાથે સાંકળવાનું છે સો યુ કેન ગેટ ધ આન્સર એ વિચ ઇઝ કરેક્ટ ઇન ધ ગીવન ઓલ ઓપ્શન્સ ઓલ રાઇટ આ બીજો પ્રશ્ન તમે જોયો આ ત્રણે ત્રણ પ્રશ્નો તમારા સામે જે છે તે બધા જ નોલેજ બેઝ પ્રશ્નો છે તમે જે જાણો છો તેનું જ તેને જ આવરીને આપણે પ્રશ્ન મૂકેલા છે તો ત્રીજા પ્રશ્નો પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને વિચારો કે જવાબ શું હોઈ શકે હું તમને સેકન્ડ ટાઈમ આપું છું પ્લીઝ મને લાગે તમને જવાબ મળી ગયો હશે મેં એ નીચે લીટી દોરી છે એટલે નહીં પણ નિકલ કેડમિયમના સેલમાં કેડમિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નિકલ ટુ પ્લસ આયનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નિકલના ટુ પ્લસ આયન કરતાં ઓછું છે માટે તે હંમેશા એનોડ જ બને માટે એનોડિક પ્રક્રિયા પર કેડમિયમનું ઓક્સિડેશન થાય તમને પ્રશ્ન એનોડ વિશે પૂછ્યું છે તો તમારે એ તો જોવું જ પડશે કે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન એ ઉત્પન્ન થતા હોવાથી નીપજ બાજુ હોય તો આપણે આપેલી ચારેય પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનને આપણે નીપજ બાજુ દર્શાવ્યા જ છે પણ તમને નિકલ કેડમિયમ કોષ માટે પૂછ્યું છે એટલે તમારો જવાબ સાચો કયો બનશે કેડમિયમ ગીવ્સ કેડમિયમ હાઇડ્રોક્સાઇડ રિલીઝિંગ ટુ ઇલેક્ટ્રોન તો આ એક બાબત હતી તમારી સાથે એવા બીજા એક બે પ્રશ્નો તમારી સામે મૂકું છું એ પણ નોલેજ પ્રશ્નો છે કોષમાં જે પ્રક્રિયા આપી છે ફોર એચ ટુ પ્લસ ટ્વાઇસ ઓ ટુ ગીવ ફોર એચ ટુ તો આ કોષ પ્રક્રિયામાં આ કોષ દહન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતરણ કરે છે તો આ પ્રક્રિયામાં પ્રક્રિયા જો ફરી વાંચું ચાર મોલ એચ ટુ પ્લસ બે મોલ ઓ ટુ ગીર ચાર મોલ એચ તો ચાર મોલ એચ ની પ્રક્રિયા આપેલી છે તો ચાર મોલ હાઇડ્રોજનનું દહન થાય તો આ પ્રક્રિયાની દહન એન્થાલપીનું મૂલ્ય કેટલું થાય એ માઇનસ ફાઈવ સેવન પોઈન્ટ વન પોઈન્ટ સેવન બધી કિલો જૂલ છે –1540.7 વન ફાઇવ ફોર ઝીરો પોઈન્ટ સેવન ટુ એટ ફાઈવ પોઇન્ટ એટ કિલો ઝૂલ એન્ડ ફાઇનલી વન વન ફોર થ્રી ટુ વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આ બળતણ કોચની ચર્ચા કરતો હતો ને ત્યારે મેં તમારી સામે પેલી ડેલ્ટા એચની કિંમત મૂકેલી ટુ કિલો ઝૂલ

એ પ્રતિમોલ છે અહીંયા આપણી પ્રક્રિયા ચાર મોલ સાથે સંકળાયેલી છે એટલે જે કુલ ઉષ્મા ઉત્પન્ન થશે એ ફોર બરાબર આપણને માઇનસ વન વન ફોર થ્રી પોઈન્ટ ટુ કિલો જૂલ મળશે એટલે પ્રશ્નની ખૂબીને ઓળખો વિદ્યાર્થી મિત્રો કે અમે તમને શું પૂછીએ છીએ તમે જો ટુ પોઈન્ટ ટુ એટી ફાઇવ પોઈન્ટ એટ કિલો ઝૂલ માઇનસવાળી વેલ્યુને અહીંયા મેં પ્લસ આપી છે વાસ્તવમાં માઇનસ હોવું જોઈએ પણ મારે ખોટો જવાબ આપવો છે હું પ્લસ બી આપું માઇનસ બી આપું મારી મરજી મારે તો તમારા નોલેજને ચકાસવું છે આપણા આપેલા ઓપ્શનમાં સાચો જવાબ હોવો જ જોઈએ આ પ્લસ છે એટલે તો ખોટું છે પણ માની લો કે માઇનસ હોત તો પણ ખોટું છે એટલા માટે કે પ્રક્રિયા ચાર મોલ માટેની આપેલી છે સો વી નીડ ધ ટોટલ કમ્બસ્ટન હીટ ઇક્વલ ટુ ફોર મોલ્સ લેવાના એ રીતે બીજો પ્રશ્ન જુઓ બળતણકોષમાં એનોડ અને કેથોડ પર ઉદ્દીપકવાનું અનુક્રમે કયા હોય એજીટુઓ પીટી ના પ્લેટિનમ અને પીટી અને એજી ટુઓનું મિશ્રણ કે હા એ તમે હમણાં જ શીખ્યા છો તો તમને જો સારી તૈયારી હશે ને તો તમને આવડતામાંથી પ્રશ્નોના જવાબ સામે દેખાશે બાકીના ઓપ્શન ખોટા છે અને ત્રીજી ત્રીજા પ્રશ્નમાં તમે જુઓ કે લેટ સંગ્રહ કોષના ચાર્જિંગ દરમિયાન કેથોડ પર કઈ પ્રક્રિયા થશે આપણે ચાર્જિંગની વાત થાય છે કોષ કાર્ય કરે છે ડિસ્ચાર્જ થાય છે તે વખતની નહીં પણ ડિસ્ચાર્જ થયેલા કોષને આપણે હાયર વિદ્યુત પરિપથમાં જોડીને આપણે જ્યારે ચાર્જિંગ કરીએ અને ચાર્જિંગ જે ધ્રુવ પર ઇલેક્ટ્રોન આવતા હોય કેથોડ પર ત્યાં કઈ પ્રક્રિયા થશે એ વિચારવાનું છે તો આપણે આ ચાર પ્રક્રિયામાં એવી પ્રક્રિયા જોવાની કે જ્યાં રિડક્શન થતું હોય કેથોડ પર રિડક્શન જ થાય ઇલેક્ટ્રોનનું સ્થાન પ્રક્રિયક બાજુ જોઈએ આ રહ્યું આ રહ્યું બીજી પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે નિપજ બાજુ છે એ આપણે જોવાના નથી આ ત્રણ પ્રક્રિયાઓ જોવાની છે પણ વાસ્તવમાં આપણી પ્રક્રિયા કઈ થશે તો કે કેથોડ પર જે લેડ પ્લસ ફોર આયાન છે એના રિડક્શનથી લેડ આપણે કેથોડ પર આપણે લેડ ધાતુ મેળવવાની છે આપણું લેડ પ્લસ ટુ આયન છે એનું રિડક્શન કરવાનું છે તો તમને હવે ખ્યાલ હોવું જોઈએ કે ટુ આયનના રિડક્શનથી બને તો શું બને લેડ બને તો આપણે આ ચાર પ્રક્રિયામાં શોધી કાઢો કઈ રિડક્શનની પ્રક્રિયામાં લેડ બને તો આરિસિ પીબી એસઓ ફોર પ્લસ ટુ ઇલેક્ટ્રોન ગ્યુ પીબી પ્લસ એસઓ ફોર તો વિદ્યાર્થી મિત્રો આ હતા કેટલાક પ્રશ્નો જે બિલકુલ નોલેજ બેઝ હતા તમે સરસ આપણી ટેક્સબુકો તૈયાર કરી છે અને શીખ્યા છો સારી સારી વસ્તુઓ અંડરલાઈન કરી છે એનું અલગથી કલેક્શન તમે ઊભું કરો છો કોષ્ટક બનાવો છો યાદ કરવા માટે ઝડપથી ફાસ્ટ રિવિઝન થાય તેના માટે તો આ એક તરીક આ એક ટ્રીક છે જેના કારણે તમે સારી રીતે તૈયાર થઈ શકો મારે તમને સારી રીતે તૈયાર થતાં જોવા છે મારા કરેલા કામને તમારે સારી રીતે રિઝલ્ટ આપતા મારે જોવા છે વિદ્યાર્થી મિત્રો આ સાથે આજે મેં તમારી જાતે જે ચર્ચા કરી પણ આને અનુસાર બીજા પ્રશ્નોનું તમને હું હોમવર્ક આપીશ અને આવતા એપિસોડમાં હું તમારી સાથે હોમવર્ક તમારે કરવાનું છે એના માટેના પ્રશ્નો મૂકીશ તમારે ક્લિક કરી લેવાના છે અત્યારે કહીશ તો તમને તે વખત ખ્યાલ આવશે યુ ક્લિક ધ મેટર એન્ડ યુ આન્સર ધેમ એટ હોમ અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે એપિસોડમાં મળીએ તો એના હું જવાબ તમારી સમક્ષ મૂકીશ અને યુ કેન ટેલ યુઅર આન્સર તમે પોતાની કસોટી અમારી કસોટી સામે એના કેટલા મેળવ્યા માર્ક તે મેળવી શકશો આજે તમે મારી સાથે જોડાયા ખૂબ સારી રીતે ચર્ચામાં ભાગ લીધો મેં મારો પ્રયત્ન કર્યો છે તમને ગમ્યું હશે અને આ રીતે આપણે આગળ વધીશું આ પ્રકરણમાં તો હું આપની રજા લઉં છું આભાર અને થેન્ક યુ બાય શેખ થેન્ક યુ સ્ટુડન્ટ્સ